वंदे गुजरात। हेलो डियर स्टूडेंट, हाउ आर यू? होप यू ऑल विल बी फाइन, राइट? ओके, वेरी गुड। नाउ टुडे वी विल स्टार्ट अवर डे विथ अ चीयरफुल वे, ओके? हूँ तमने एक जोक कहू छू, बहुज मजा आवशे, ते आपणे स्क्रीन पर जोईशु। आ जे चित्र देखाय छे ते क्लासरूम नू छे, એમાં જે ટીચર છે એ જોક કહે છે। ટીચર કહે છે, ચાલો બાળકો મને કહો તો એબીસી આ ત્રણેય લેટરમાં બી કેવી રીતે અલગ પડે છે? તો હવે ગોલુ છે ને, એ ગોલુ નામનો છોકરો એ કહેશે, બી બહુ જ કુલ છે, ઠંડો છે। તો ટીચર કહે છે, કેમ? ગોલુ કહે છે, કેમ કે તે એ અને સી લેટરની વચ્ચે છે, એટલે કે તે એસી ની વચ્ચે રહે છે, માટે તે કુલ છે। મજા આવી ને મિત્રો? ઓકે, ઇન અવર ટેક્સ્ટ બુક પેજ નંબર 35 માં આ જ પ્રમાણે બે જોક્સ આપેલા છે, તે આપણે સ્ક્રીન પર જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ વિઝિટર છે। વિઝિટર તે પૂછે છે, આર યુ ચ્યુઇંગમ? તો મેડમ કે છે, નો, આઈ એમ કિરણ મહેતા। બીજો જોક જોઈશું। મધર કહે છે, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વાલો ધ મની? જિજ્ઞાસા કહે છે, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની। મજા આવી ને મિત્રો? ઓકે, ધેટ્સ ફાઇન। નાઉ યુ વિલ સી સમ પિક્ચર્સ ઓફ ધ એનિમલ્સ ઓન ધ સ્ક્રીન। હુ ઇઝ ઇટ? યસ, ઇટ ઇઝ ડોગ। હુ ઇઝ ઇટ? યસ, ઇટ ઇઝ કેમલ। Who is it? Yes, it is cow. And who is it? Yes, it is hare. Who is it? Yes, it is tortoise. And last, who is it? Yes, it is cat. Do you know them? Yes, you are right. They are hare and tortoise. Do you want to know the story of these two? Okay, તે પહેલા આપણે સ્ટોરીમાં આવતા કેટલાક શબ્દોનો પરિચય મેળવી લઈએ। Neighbors, he is Amit and he is Suresh. Amit and Suresh are neighbors. અરે વાહ, આ શું છે? Yes, forest. This is a forest. Run fast. They run fast.
Asleep. A cat fell asleep after the long run. Pull. He is pulling the rope. Race. They are racing now. Overtake. The red car overtake the blue car. હવે વિદ્યાર્થી મિત્રો આ શબ્દો જોયા પછી આપણે સ્ક્રીન પર સ્ટોરી માણીશું. ઓકે, સો ચિલ્ડ્રન લિસન કેરફુલી એન્ડ એન્જોય ધ સ્ટોરી. અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ. અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ વેર neighbors. They live in a forest. Once the hare laughed at the tortoise. You cannot overtake me. You are very slow. તો ટોર્ટોઇઝ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? યસ, ધ ટોર્ટોઇઝ સેડ લેટ્સ રન એન્ડ રેસ એન્ડ સી. ધ હેર સેડ આઈ રન ફાસ્ટ યુ વોક સ્લો આઈ વિલ વિન. They start the race. The hare runs fast soon. It reaches at the top of the hill. The tortoise was much behind. The hare thought, "Let me take some rest." Soon the hare was fast asleep. જોઈ વિદ્યાર્થી મિત્રો, હેર કેવું સુઈ ગયું જલ્દી જલ્દી, ભર નિંદરમાં છે. The tortoise also reached at the top of the hill. It woke up the hare. They were on the top of the hill. The hare said, "Thank you, you woke me up, but I will win the race." તો વિદ્યાર્થી મિત્રો, ટોર્ટોઇઝ શું જવાબ આપે છે? The tortoise said, "Let's see." The tortoise pulled its head and legs inside its shell. It looked like a ball. It rolled down the hill. The hare could not overtake it. The tortoise won the race.
Winner, winner. મજા આવીને વિદ્યાર્થી મિત્રો, વાર્તા ગમીને? ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી તમારે સાયલેન્ટલી વાંચવાની છે અને એના માટે તમને થોડો સમય આપવામાં આવશે.
આશા રાખું છું કે તમે આ સ્ટોરી વાંચી લીધી હશે. નાઉ આપણે જે વાર્તા વાંચી, જોઈ અને સાંભળી
તેના આધારે હું તમને થોડા પ્રશ્નો બતાવીશ, તે આપણે સ્ક્રીન પર જોઈશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ નાઉ. હુ વેર નેબર્સ? ઓપ્શન એ ધ મેર એન્ડ ધ ટોર્ટોઇઝ. ઓપ્શન બી ધ હેર એન્ડ ટોર્ટોઇઝ. યસ, ટેલ મી ધ કરેક્ટ આન્સર. ધ કરેક્ટ આન્સર ઇઝ ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ. હુ વોઝ ફાસ્ટ અસ્લીપ? ઓપ્શન એ ધ હેર. ઓપ્શન બી ધ ટોર્ટોઇઝ. ધ કરેક્ટ આન્સર ઇઝ ધ હેર. વેરી ગુડ. હુ વેન્ટ ટુ સ્લીપ આફ્ટર રીચિંગ ધ ટોપ ઓફ ધ હિલ? ઓપ્શન એ ધ ટોર્ટોઇઝ. ઓપ્શન બી ધ હેર. ધ કરેક્ટ આન્સર ઇઝ ધ હેર. વેરી ગુડ. And the last question is, who pulled is this its head and legs inside its cell? Option A, the hare. Option B, the tortoise. Yes, the correct answer is the tortoise. વેરી ગુડ. કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો? હવે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 35 પર જે વિધાનો આપેલા છે તે સાચા હોય તો યસ અને ખોટા હોય તો નોથી જવાબ આપવાનો છે. શિક્ષક મિત્રોને વિનંતી કે આપેલ વિધાન સામેની ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો યસ કે નો લખે છે કે તે ચકાસે અને તેમને મદદરૂપ થાય. લેટ સ્ટાર્ટ અવર એક્ટિવિટી 2B ઓન ધ સ્ક્રીન. વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો અને યસ અથવા નોમાં જવાબ આપો. ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લીવ ઇન અમદાવાદ. શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, હેર અને ટોર્ટોઇઝ અમદાવાદમાં રહેતા હતા? No, the correct answer is the hare and tortoise live in a forest. So, the correct answer is no. The hare run fast. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને વચ્ચે રેસ થઈ ત્યારે કોણ ફાસ્ટ દોડ્યું? યસ, ધ હેર. સો ધ આન્સર ઇઝ યસ. ધ ટોર્ટોઇઝ રીચ ધ હિલ ટોપ ફર્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હિલ ટોપ પર કોણ ફર્સ્ટ પહોંચે છે? ઓકે, ધ હેર. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ધ હેર. તો આ ખાલી જગ્યામાં આપણે શું લખીશું? નો. વેરી ગુડ. ધ હેર બીકેમ લાઈક અ બોલ. વિદ્યાર્થી મિત્રો, ધ ટોર્ટોઇઝ પુલ ઇટ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ સેલ. સો ધ ટોર્ટોઇઝ સેલ બની જાય છે ને? સો ધ કરેક્ટ આન્સર ઇઝ ધ ટોર્ટોઇઝ બીકમ લાઈક અ બોલ. તો અહીંયા આ ખાલી જગ્યામાં શું આવશે? નો. ઓકે. The tortoise won the race.
कौन रेस जीते छे? यस, द टॉर्टोइज वन द रेस। विद्यार्थी मित्रों, द आंसर इज यस। આવતા એપિસોડમાં આપણે નવી સ્ટોરી સાથે મળીશું. બાય વિદ્યાર્થી મિત્રો.